नमस्कार विद्यार्थी मित्रों, आज ना आ वीडियो में आपने धोरण 12 विषय भूगोल तेनु प्रकरण 3 मानवीनी प्राथमिक अने द्वितीयक प्रकृतिओनो अभ्यास करीशुं। तो विद्यार्थी मित्रों, एमा आपने जे मानवीनी प्राथमिक अने द्वितीयक प्रकृतिओ छे एमा जे प्राथमिक प्रवृत्तिओ छे एनो डिटेल में अभ्यास करीशुं। तो सौ प्रथम आपणे जोईए के प्राथमिक प्रवृत्तिओ कोने कहेवाय। के आर्थिक रीते विकसित राष्ट्रना लगभग 5% थी ओछा लोको प्राथमिक प्रवृत्तिओमां रोकायेला छे। के जे आर्थिक रीते विकसित जे विकसित राष्ट्रो छे ए लगभग 5% थी ओछा लोको प्राथमिक प्रवृत्तिओमां जोडायेला होय छे। के आवी जे प्राथमिक प्रवૃત્તિઓ છે ખૂબ જ ઓછા લોકો કરતા હોય છે, કારણ કે એમાં શિકાર, પશુપાલન, ખેતી, ખનન વગેરે જેવી પ્રવૃત્તિઓ આવે છે, એના કારણે 5% લોકો જ એમાં જોડાયેલા હોય છે। જ્યારે વિકાસશીલ દેશોમાં માનવ શ્રમને વધુ પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે, કે એનાથી ઉલટું કે જે વિકાસશીલ દેશો છે એમાં માનવ શ્રમને વધુ પ્રાધાન્ય આપવામાં આવે છે। પ્રાણીઓ હવે જોઈએ કે પ્રાથમિક પ્રવૃત્તિઓ કઈ કઈ છે। તો પ્રાણીઓ તથા માછલાનો શિકાર કરવો, એટલે કે પ્રથમ છે શિકાર, વન્ય પેદાશો એકત્ર કરવી, પશુપાલન અને ખેત પ્રવૃત્તિ માનવીની પ્રાથમિક પ્રવૃત્તિઓ છે। કે પ્રાથમિક પ્રવૃત્તિમાં કોનો કોનો સમાવેશ કરવામાં આવે છે, તો પ્રાણીઓ તથા માછલાઓનો શિકાર કરવો, વન્ય પેદાશો એકત્ર કરવી, પશુપાલન અને ખેત પ્રવૃત્તિ વગેરેનો સમાવેશ પ્રાથમિક પ્રવૃત્તિમાં કરવામાં આવે છે। તો વિદ્યાર્થી મિત્રો, જે પ્રાથમિક પ્રવૃત્તિઓ છે એનો આપણે વિસ્તૃતમાં અભ્યાસ કરીએ તો આપણી એમાં પ્રથમ પ્રવૃત્તિ છે શિકાર અને સંગ્રાહક પ્રવૃત્તિ। તો શિકાર અને સંગ્રાહક પ્રવૃત્તિને આપણે વિસ્તૃતમાં અભ્યાસ કરીએ કે આદિયુગમાં પૃથ્વી પરના બધા જ માનવો શિકાર અને સંગ્રાહક તરીકે જીવતા હતા। કે પહેલાના સમયમાં જે લોકો હતા એ શિકાર કરીને જ પોતાનું ગુજરાન ચલાવતા હતા, કે આદિમાનવ પણ શિકાર કરીને પોતાનું ગુજરાન ચલાવતો હતો। આ પ્રકારની અર્થવ્યવસ્થામાં લોકો મનોરંજન ભોજન મેળવવાની શોધમાં એક સ્થાનેથી બીજા સ્થાને ભટકતું જીવન ગાળતા હતા। કે પહેલાના સમયમાં આદિમાનવ એક જગ્યાએથી બીજી જગ્યાએ ભટકતું જીવન ગાળતો હતો અને જ્યાં એને પોતાની જરૂરિયાતો પૂરી થાય એ ત્યાં રહેતો, નાના સમૂહમાં રહેતા, કે લોકો ત્યાં નાના સમૂહમાં રહેતા હતા, તેમની પાસે પોતાની કોઈ જ સંપત્તિ ન હતી, કે એમની પાસે પોતાની કોઈ જ સંપત્તિ નહીં, પોતાને રહેવા માટે રહેઠાણ, પોતાને જે મળે એ આજુબાજુના વાતાવરણમાંથી જે ખોરાક મળે એ ખાવું, એમ જ એ પોતાનું જીવન જીવતો હતો, એમની પાસે કોઈ પોતાની સંપત્તિ ન હતી। પથ્થરમાંથી બનાવેલા સાધનોથી શિકાર કરતો, કે અત્યારના છે અત્યાધુનિક સાધનો છે એવા સાધનો નહીં, પરંતુ પથ્થરમાંથી બનાવેલા સાધનોથી એ પોતે શિકાર કરતો હતો। વલકલના વસ્ત્રો પહેરતા અને જંગલમાંથી મળતી સ્થાનિક સામગ્રીમાંથી પોતાનું રહેઠાણ બનાવતા, કે વસ્ત્રો પણ વલકલના પહેરતા હતા, કે પાંદડામાંથી સીવીને બનાવેલા વસ્ત્રો પહેરતા, અને એ જંગલમાંથી એમને જે સ્થાનિક વસ્તુઓ મળતી એટલે કે આજુબાજુના વાતાવરણમાંથી, તો એ સ્થાનિક વસ્તુઓથી પોતે રહેઠાણ બનાવતા અને એમાં પોતાનું જીવન વ્યતીત કરતા હતા। સમુદ્ર કિનારે રહેતા લોકો સમુદ્રમાંથી મળતી માછલીઓ અને બીજા જીવોથી પોતાનું ભરણ પોષણ કરતા હતા। કે જે સમુદ્રના કિનારે રહેતા હતા એ લોકો સમુદ્રમાંથી જે માછલીઓ મળતી અને આજુબાજુમાંથી જે જીવો મળતા હતા એનાથી પોતાનું જીવન ગુજારતા હતા। ઉષ્ણકટિબંધના નિવાસીઓ શિકાર અને જંગલ પેદાશો એકઠી કરવાની પ્રવૃત્તિ કરતા હતા। કે ઉષ્ણકટિબંધ એટલે કે ગરમ જે પ્રદેશમાં રહેતા હતા લોકો એ શિકાર અને જંગલ પેદાશો એકઠી કરવી, જંગલ પેદાશો એટલે કેવી પેદાશો, કે જંગલમાંથી જે પેદાશો મળે છે એવી પેદાશો, કે લાખ, રાણ, ગુંદર, લાકડા વગેરે જેવી વસ્તુઓ એકઠી કરવી અને એમ પોતાનું જીવન ગુજારતા હતા। આ લોકો પ્રાકૃતિક પરિસ્થિતિમાં જીવતા, કે આપણને કુદરતી જે વાતાવરણ મળતું એમાં જ એ પોતે જીવતા હતા। તો વર્તમાન પર્યાવરણમાં કશું જ પરિવર્તન કર્યા વિના સ્વાશ્રય અવસ્થામાં જ જીવન વ્યતીત કરતા હતા। કે આ લોકો જે છે આપણને પર્યાવરણમાં જે મળતું એમાં જ પોતાનું જીવન વ્યતીત કરતા,
लगे पर्यावरण में कई ज बदलाव कर्या वगर पोते त्यां जीवन गुजारता हता। तो वर्तमान में आ लोग ऑस्ट्रेलिया, आफ्रिका, उत्तर अमेरिका तथा दक्षिण अमेरिका ना मर्यादित भागों में जोवा मळ्या। के आ लोग कई कई जगह वसा हता? तो वर्तमान समय में आवा लोग ऑस्ट्रेलिया में, आफ्रिका में, उत्तर अमेरिका तथा दक्षिण अमेरिका ना मर्यादित भागों में जोवा मळ्या हता। हवे आपणे जोईए के जे आ लोग हता ए जुदा जुदा प्रदेशों में वसता लोग कया कया नामे ओळखाया, तो एनो आपणे विस्तृत में अभ्यास करिए। अने विद्यार्थी मित्रों जे आ प्रश्न छे ए वारंवार पूछाय छे કે વર્તમાનમાં જે લોકો વસતા હતા એ બીજા કયા કયા નામે ઓળખાય, તો આપણે જોઈએ કે ઓસ્ટ્રેલિયાના જે લોકો છે એ બ્લેક ફેલોઝ, કે ઓસ્ટ્રેલિયાના લોકોને બ્લેક ફેલોઝ તરીકે ઓળખવામાં આવ્યા। આફ્રિકા ખંડના પિગમી, કે જે આફ્રિકા ખંડના લોકો છે એ પિગમી તથા બુશમેન તરીકે ઓળખાયા। અલાસ્કાના એસ્કિમો તરીકે ઓળખાયા। યુરોપ ખંડના લેપ તરીકે ઓળખાયા। अमेरिका खंडना रेड इंडियंस, के अमेरिका में जे वस्या ए रेड इंडियंस तरीके ओळखाया। दक्षिण भारतना पालियान तथा मलेशियाना सेवांग लोको प्राथमिक प्रवृत्तियो करे छे, के अन्या जे दक्षिण भारतना लोको छे ए पालियान तरीके ओळखाया अने जे मलेशियाना सेवांग लोको छे ए आ रीतनी प्राथमिक प्रवृत्तियो करे छे। એટલે કે અલગ અલગ પ્રદેશમાં વસતા લોકો અલગ અલગ નામથી ઓળખાયા। તો વિદ્યાર્થી મિત્રો ઘણી વખતે આપણને વિકલ્પમાં પણ આમાંથી એક બે ટૂંકા પ્રશ્નો પૂછાય છે કે જે પ્રદેશના લોકો છે એ કયા નામમાં ઓળખાયા। હવે આપણે બીજા નંબરની પ્રવૃત્તિ છે પશુપાલન પ્રવૃત્તિ। પ્રથમ છે શિકાર અને સંગ્રાહક પ્રવૃત્તિ, બીજા નંબરે છે પશુપાલન પ્રવૃત્તિ। તો આપણે પશુપાલન પ્રવૃત્તિનો અભ્યાસ કરીએ કે પ્રાથમિક પ્રવૃત્તિમાં પશુઓનું કાર્ય મહત્વનું રહ્યું, કે જે પ્રાથમિક પ્રવૃત્તિ છે એમાં જે પશુઓનું મહત્વ છે એ ખૂબ જ મહત્વનું ગણાય। આજે પણ ઘાસના મેદાનમાં વસતા લોકો ગાય, ભેંસ, બળદ, ઘોડા, કે આજે પણ જે ઘાસના મેદાનમાં જે લોકો વસે છે એ ગાય, ભેંસ, બળદ અને ઘોડા જેવા પ્રાણીઓનો ઉછેર કરે છે, કારણ કે ત્યાં એમને એ જે પ્રાણીઓ છે એમનો ભરણ પોષણ કરવા માટે એમને ત્યાં ઘાસ પૂરતા પ્રમાણમાં મળી રહે છે। બીજા નંબરમાં જે ટુંડા પ્રદેશના લોકો છે એ લોકો રેન્ડિયર પાળે છે, એટલે ટુંડા પ્રદેશના લોકો રેન્ડિયરનો ઉછેર કરે છે। તો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન પણ વારંવાર પૂછાય છે કે ટુંડા પ્રદેશનું પ્રાણી કયું છે, તો રેન્ડિયર। રણ પ્રદેશના લોકો ઊંટ, ઘેટા, બકરા વગેરેનો ઉછેર કરે છે, કે જે રણ પ્રદેશમાં વસે છે એવા લોકો ઊંટ, ઘેટા, બકરા વગેરે પ્રાણીઓનો ઉછેર કરે છે। ત્યારબાદ જે પર્વતીય પ્રદેશના લોકો છે એ લામા અને યાક જેવા પ્રાણીઓને પાળે છે, એ પર્વતીય પ્રદેશમાં વસતા લોકો લામા અને યાક જેવા પ્રાણીઓનો ઉછેર કરે છે અને આ પ્રાણીઓ એમને ભાર વહન, ખેતીકામ અને પશુ પેદાશો માટે ઉપયોગી છે, કે અહીંયા જે આ પ્રાણીઓ છે એ આ લોકોને ભાર વહન માટે, ખેતીકામ માટે અને અન્ય પશુ પેદાશો માટે ઉપયોગી થાય છે। ઉષ્ણ અને સમશીતોષ્ણ કટિબંધમાં વસતા લોકો અસ્થાયી પ્રકારનું પશુપાલન કરતા હતા, પણ હવે તેઓ વ્યાપારિક પશુપાલન પ્રવૃત્તિ તરફ વળ્યા છે, કે જે ગરમ અને ઠંડા જે કટિબંધના પ્રદેશો છે ત્યાં વસતા લોકો પહેલા અસ્થાયી પશુપાલન કરતા, પરંતુ હવે ધીમે ધીમે એ પણ જે વ્યાપારિક ધોરણે પશુપાલન થાય છે તો એ વ્યાપારિક ધોરણે પશુપાલન પ્રવૃત્તિમાં આગળ વધ્યા છે। તો ત્યાર પછીનો આપણો મુદ્દો છે અસ્થાયી પશુપાલન। પશુપાલન તો છે, પરંતુ પશુપાલનમાં પણ એક અંદરનો જે પેટા મુદ્દો છે કે અસ્થાયી પશુપાલન। તો અસ્થાયી પશુપાલન માટે આપણે એનો વિસ્તૃતમાં અભ્યાસ કરીએ કે આ પ્રકારના પશુપાલન સાથે જોડાયેલા પશુપાલકો સ્થાયી જીવન ગાળતા નથી, કે જે અસ્થાયી પશુપાલન કરે છે એવા લોકો પોતાનું જીવન સ્થાયી ગાળી શકતા નથી। પશુપાલકો પોતાના પશુઓ સાથે ઋતુ પરિવર્તન પ્રમાણે સ્થળાંતરણ કરે છે, કે પશુપાલકો પોતાના પશુઓ સાથે ઋતુ પ્રમાણે પરિવર્તન કરે છે, કે એમને જે પ્રમાણેની ઋતુ યોગ્ય લાગે છે
એ પ્રમાણે એ ઋતુ પરિવર્તન સાધે છે અને ઋતુ પ્રમાણે એ સ્થળાંતરણ કરે છે। સ્થળાંતરણ એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું। હિમાલયમાં શિયાળામાં ઊંચા ઢોળાવ ઉપરથી તળેટી તરફ અને ઉનાળામાં તળેટી તરફથી ઊંચા ઢોળાવ તરફ સ્થળાંતરણ કરે છે। કે હિમાલયમાં જે શિયાળામાં કે હિમાલયમાં વસતા લોકો શિયાળો આવે ત્યારે ઊંચા ઢોળાવ પરથી તળેટી તરફ અને ઉનાળામાં તળેટી તરફથી ઊંચા ઢોળાવ તરફ સ્થળાંતરણ કરે છે। એટલે કે ઋતુ પ્રમાણે સ્થળાંતરણ કરે છે। ટુંડ્રા પ્રદેશના પશુપાલકો શિયાળાની ઋતુમાં ઉત્તરથી દક્ષિણ તરફ અને ઉનાળાની ઋતુમાં દક્ષિણથી ઉત્તર તરફ સ્થળાંતરણ કરે છે। કે હવે આપણે જોઈએ કે જે ટુંડ્રા પ્રદેશના લોકો છે એ પશુપાલકો શિયાળાની ઋતુમાં ઠંડીથી બચવા માટે ઉત્તરથી દક્ષિણ તરફ આવે છે અને ઉનાળાની ઋતુમાં એટલે કે ગરમીથી બચવા માટે એ દક્ષિણથી ઉત્તર તરફ સ્થળાંતરણ કરે છે। એટલે કે ઠંડી અને ગરમી બંને ઋતુમાં એ પોતાનું રક્ષણ કરી શકે। આ પશુપાલકો ચોક્કસ વિસ્તારમાં પશુઓ સાથે ભટકે છે કે અહીંયા જે આ પશુપાલકો છે એ ચોક્કસ વિસ્તારમાં પશુઓની સાથે રહીને એક સ્થળેથી બીજા સ્થળે જાય છે કે પશુઓની સાથે પોતે પોતાનું જીવન ગાળે છે। તેઓ ઋતુઓ અને હવામાન અંગેની વિસ્તૃત જાણકારી ધરાવે છે કે પોતે જે છે એ ઋતુઓ અને હવામાન અંગેની વિસ્તૃત જાણકારી પણ ધરાવે છે। એટલા માટે એ પોતે એક જગ્યાએથી બીજી જગ્યાએ પોતે જઈ શકે, સ્થળાંતરણ કરી શકે અને પોતે નિર્વાહ પણ કરી શકે। ઘાસ અને પાણીના સ્ત્રોતો વિષયક આનુભવિક જ્ઞાન ધરાવે છે કે આ જે આવા લોકો છે કે જે સ્થળાંતરણ કરે છે એ ઘાસ અને પાણી વિષયક સ્ત્રોતો વિશે પણ એ સારું એવું જ્ઞાન ધરાવે છે। તેઓના પશુઓ કુદરતી વનસ્પતિ ઉપર અવલંબિત હોય છે કે એમના જે પશુઓ છે એ જે કુદરતી વનસ્પતિ છે એના ઉપર જ અવલંબિત હોય છે, એટલે કે એના ઉપર પોતે નભતા હોય છે। અલ્પ વર્ષાવાળા વિસ્તારના પશુપાલકો ઘેટા બકરા પાળે છે કે જ્યાં ઓછા પ્રમાણમાં વરસાદ પડે છે એવા લોકો ઘેટા બકરાનો ઉછેર કરે છે કે જેના કારણે એમને ઓછા વરસાદમાં પણ પોતે ઘેટા બકરાનો ઉછેર કરી શકે। અસ્થાયી પશુપાલકો ઘેટા બકરા ઊંટ ગાય બળદ ઘોડા અને ખચ્ચર વગેરે પ્રાણીઓનું પાલન કરે છે કે જે અસ્થાયી પશુપાલકો છે કે જેમનું ચોક્કસ રહેવા માટેનું સ્થાન નથી, તો એવા પશુપાલકો શું કરે છે, ઘેટા બકરા ઊંટ ગાય ખચ્ચર અને ઘોડા જેવા પ્રાણીઓનું પાલન કરતા હોય છે કે કોઈ પણ ઋતુમાં પોતે સ્થળાંતરણ સાધી શકે। આ પ્રકારનું પશુપાલન વિકાસશીલ દેશોમાં થાય છે કે આ પ્રકારનું પશુપાલન કયા દેશોમાં જોવા મળે છે, વિકાસશીલ દેશોમાં। આ પશુપાલકો પોતાના પશુઓ દ્વારા દૂધ માંસ ઊન અને ચામડું વગેરે પશુ પેદાશો મેળવી પોતાનો જીવન નિર્વાહ કરે છે કે આ પ્રકારનું જે પશુપાલન કરે છે કે જે અસ્થાયી પશુપાલન છે, તો અસ્થાયી પશુપાલન કરનારા જે પશુપાલકો છે એ પોતાના પશુઓ દ્વારા દૂધ માંસ ઊન ચામડું વગેરે જેવી વસ્તુઓ મેળવે છે। આ પશુપાલકો પારિસ્થિતિક તંત્રને અનુરૂપ પારિસ્થિતિકીય અને સાંસ્કૃતિક અનુકૂલનનું વિશિષ્ટ સ્વરૂપ છે કે આ પ્રકારનું જે પશુપાલન છે એટલે કે અસ્થાયી પશુપાલન, કે અસ્થાયી પશુપાલન એ પારિસ્થિતિક તંત્રને અનુરૂપ પારિસ્થિતિકીય અને સાંસ્કૃતિક અનુકૂલનનું વિશિષ્ટ સ્વરૂપ છે કે પરિસ્થિતિને અનુકૂળ હોય એ મુજબ એ પોતાનો જીવન નિર્વાહ કરતા હોય છે। અહીં પશુપાલકો તથા તેઓના પાળેલા પ્રાણીઓ પરસ્પર આશ્રિત અને એક સમુદાયના રૂપમાં રહે છે કે અહીંયા જે આ પશુપાલકો પોતાના જે પ્રાણીઓને પાળે છે એ પ્રાણીઓ પોતાના ગ્રુપમાં રહે છે, એટલે કે એકબીજાના આશ્રયે નભતા હોય છે। અસ્થાયી પશુપાલનના વિશ્વમાં 7 ક્ષેત્રો છે કે જે અસ્થાયી પશુપાલન છે એના આપણા વિશ્વમાં આવા 7 ક્ષેત્રો છે। તો એ કયા કયા 7 ક્ષેત્રો છે એને આપણે જોઈએ, તો અહીંયા બોર્ડમાં પણ મેં લખ્યા છે કે વિશ્વના જે 7 ક્ષેત્રો છે અસ્થાયી પશુપાલન માટેના, તો એમાં પ્રથમ છે આર્કટિક પ્રદેશ, બીજા નંબરે યુરેશિયાનો સ્ટેપ પ્રદેશ, ત્રીજા નંબરે છે દક્ષિણ પશ્ચિમ એશિયા,
चौथा नंबरे छे सहरानु रण, पांचवा नंबरे छे अरबस्तानो रण प्रदेश, छठा नंबरे छे आफ्रिकाना सवाना घासना बीड अने सातवा नंबरे छे एंडीज तेमज एशियानो उच्च प्रदेश। तो अहींया जे आ सात प्रदेशो छे એ અસાઈ પશુપાલન માટેના વિશ્વના સાત ક્ષેત્રો છે। તો વિદ્યાર્થી મિત્રો ઘણી વખતે આ જે વિશ્વના સાત ક્ષેત્રો છે એ પણ આપણે એક ગુણ કે બે ગુણમાં પ્રશ્ન પૂછાઈ શકે એમ છે। ત્યાર પછીનો આપણો મુદ્દો છે વ્યાપારિક પશુપાલન। તો વ્યાપારિક પશુપાલનમાં આપણે જોઈએ એને વિસ્તૃતમાં માહિતી મેળવીએ કે અસાઈ પશુપાલન કરતા व्यापारिक पशुपालन વધારે વ્યવસ્થિત વૈજ્ઞાનિક અને મૂડીપ્રદાન છે। કે જે અસ્થાયી પશુપાલન છે એના કરતા જે વ્યાપારિક પશુપાલન છે એ કેવું છે વધુ ને વધુ વ્યવસ્થિત વૈજ્ઞાનિક અને મૂડીપ્રદાન છે। તો આપણે જોઈએ એમાં કે પશુ પેદાશોમાંથી વધુ આવક મળી રહે તે હેતુને ધ્યાનમાં રાખવામાં આવે છે। કે વ્યાપારિક પશુપાલન છે એમાં મૂળ ઉદ્દેશ કયો છે કે પશુ પેદાશોમાંથી વધુ ને વધુ આવક મળી રહે એ હેતુ મુખ્ય હોય છે। આ એક વિશિષ્ટ પ્રકારની પ્રવૃત્તિ છે જેમાં કેવળ એક જ પ્રકારના પશુ પાળવામાં આવે છે। કે આ જે વ્યાપારિક પશુપાલન છે એક વિશિષ્ટ પ્રવૃત્તિ છે કે જેમાં એક જ પ્રકારના પશુઓ પાળવામાં આવે છે જેમાં ઘેટા બકરા ગાય બળદ મરઘા बतक कोड़ा वगैरह पशुओं पाळवामां आवे छे। के जे व्यापारिक पशुपालन छे एमां एक ज प्रकारना प्राणियों अने एमां कया कया प्राणियों पाळवामां आवे छे तेनी वात करीए के घेटा बकरा गाय बळद मरघा बतक कोड़ा वगैरह पशुओं पाळवामां आवे छे। हवे आ प्रकारना पशुपालनमांथी कई कई पैदाशो मेळवामां आवे छे तो आ प्रकारना पशुपालनमां दूध मांस चामडू ऊन અને ઈંડા વગેરેનું મોટા પ્રમાણમાં ઉત્પાદન કરી વૈજ્ઞાનિક પ્રક્રિયાથી તૈયાર કરેલા ખાસ ડબ્બાઓમાં બંધ કરીને વિશ્વના બજારોમાં એની નિકાસ કરવામાં આવે છે। કે અહીંયા જે આ પશુપાલન છે એમાં એ પશુઓમાંથી જે કંઈ પણ પેદાશો મળે છે એનું મોટા પ્રમાણમાં ઉત્પાદન કરી વૈજ્ઞાનિક પ્રક્રિયાથી તૈયાર કરેલા જે ખાસ ડબ્બાઓ છે એ ખાસ ડબ્બાઓમાં બંધ કરી અને અન્ય જગ્યાએ એની નિકાસ કરવામાં આવે છે એટલે કે મોટા પાયે એનું ઉત્પાદન કરવામાં આવે છે। પશુઓની ઉત્તમ ઓલાદો તૈયાર કરવી કે જે વ્યાપારિક પશુપાલન છે એમાં ખાસ કયું કયું કાર્ય કરવામાં આવે છે તો જે પશુઓ છે એની જે ઉત્તમ ઓલાદો છે એને તૈયાર કરવી એને પાળવી પ્રાણીઓને થતા રોગો માટેની દવાઓ આપવી કે પ્રાણીઓને જે રોગો થાય છે એને દવાઓ આપવી એટલે કે જેથી પ્રાણીઓનો બચાવ કરી શકાય પશુ ચિકિત્સક દ્વારા પ્રાણીઓની સારવાર કરાવી કે જે પશુ ચિકિત્સકો છે એના દ્વારા પ્રાણીઓની સારવાર પણ કરાવવી મરઘા બતકાને વૈજ્ઞાનિક રીતે ઉછેરવા કે જે મરઘા બતકાનો ઉછેર કરાય છે એને પણ વૈજ્ઞાનિક તરીકે એનો ઉછેર કરવો પશુઓને ઉત્તમ આહાર પૂરો પાડવો કે જે પશુઓ છે એમને ઉત્તમ પ્રકારનો આહાર પણ પૂરો પાડવો કે જેથી એમનો પણ વિકાસ યોગ્ય રીતે કરી શકાય પશુઓની સારી રીતે સરભરા કરવી કે જે પશુઓ છે એમની યોગ્ય દેખભાળ કરવી વગેરે બાબતો ખૂબ ધ્યાન અપાય છે કે વગેરે બાબતોનું ખૂબ જ વ્યાપારિક પશુપાલનમાં ધ્યાન આપવામાં આવે છે। હવે આ પ્રકારનું જે પશુપાલન છે દુનિયામાં કઈ કઈ જગ્યાએ થાય છે તો એની વાત કરીએ આપણે કે દુનિયામાં ન્યૂઝીલેન્ડ ઓસ્ટ્રેલિયા આર્જેન્ટિના યુએસએ ભારત અને ડેનમાર્ક વગેરેમાં વ્યાપારિક પશુપાલન મોટા પાયા ઉપર થાય છે કે દુનિયામાં ન્યૂઝીલેન્ડ ઓસ્ટ્રેલિયા આર્જેન્ટિના યુએસએ ભારત અને ડેનમાર્ક વગેરેમાં આ પ્રમાણે વ્યાપારિક પશુપાલન મોટા પાયે કરવામાં આવે છે। ત્યાર પછીનો આપણો મુદ્દો છે ખેતી। કે તો આપણે ખેતીને વિસ્તૃતમાં જોઈએ કે ખેતી પણ એક પ્રાથમિક પ્રવૃત્તિ છે અને હાલ પણ આપણે ખેતી કરતા હોઈએ છીએ અને ખેતીમાંથી સારી એવી આવક પણ આપણે પેદા કરીએ છીએ અને જો વૈજ્ઞાનિક ઢબે ખેતી કરવામાં આવે
તો આપણે એમાંથી આપણું સારું એવું આવક પણ મેળવી શકીએ છીએ અને ગુજરાન પણ ચલાવી શકીએ છીએ. તો ખેતીને વિસ્તૃતમાં જોઈએ કે આશરે 12,000 વર્ષ પહેલા વિશ્વમાં ખેતીની શરૂઆત થઈ હતી. કે ખેતીની શરૂઆત ક્યારે થઈ હતી, આ એક ટૂંકો પ્રશ્ન પણ વારંવાર પૂછાય છે વિકલ્પમાં, કે વિશ્વમાં ખેતીની શરૂઆત 12,000 વર્ષ પહેલા થઈ હતી. શરૂઆતમાં પ્રાણીઓનો શિકાર કરી માનવી ખોરાક મેળવતો, તે પછી પશુઓ જોડે નિકટના સ્થાયી પશુપાલન તરફ વળ્યું. કે શરૂઆતમાં પ્રાણીઓનો શિકાર કરતો અને પછી માનવી એમાંથી ખોરાક મેળવતો. કે આદિમાનવના સમયની વાત કરીએ તો આદિમાનવ પ્રાણીઓનો શિકાર કરતો અને એમાંથી ખોરાક મેળવતો, કારણ કે એ વખતે આ મુજબની ખેત પ્રવૃત્તિની શરૂઆત નહોતી થઈ. પછી એનું મહત્વ સમજો અને ધીરે ધીરે એને ખેત પ્રવૃત્તિની શરૂઆત કરી. તે પછી પશુઓ જોડે એના નિકટના સંબંધો સ્થપાયા અને સ્થાયી એ પશુપાલન તરફ વળે છે. પશુઓને ભાર વહન કરવામાં ઉપયોગમાં લીધા. પછી એને પશુઓને શાના માટે ઉપયોગમાં લીધા, ભાર વહન. એટલે કે એક વસ્તુઓને બીજી જગ્યાએ લઈ જવા માટે ભાર વહન તરીકે એણે પશુઓનો ઉપયોગ કર્યો. પછી તેમના દ્વારા ખેત પ્રવૃત્તિમાં સહાય મેળવી ખેત પ્રવૃત્તિની શરૂઆત કરી. અને ત્યારબાદ એણે શું કર્યું કે ખેત પ્રવૃત્તિમાં આ રીતે પ્રાણીઓની સહાયતા મેળવી અને ખેતી પ્રવૃત્તિની શરૂઆત કરી. ખેતીના કારણે માનવીનું સ્થાયી જીવન શરૂ થયું અને ખેતી કરતો થયો એના કારણે જ માનવી એક જગ્યાએ પોતાનું સ્થાયી જીવન પણ શરૂ કર્યું. એટલે કે એક જગ્યાએ રહેતા શીખ્યો અને ત્યાં જ એ પોતાના સંબંધો પણ એણે સ્થાપ્યા. સૌપ્રથમ તેણે જંગલના વૃક્ષો કાપી જમીન સંપાદન કરી ત્યાં ખેતી કરતો હતો. કે સૌપ્રથમ એ શું કરતો કે જંગલમાં જે વૃક્ષો હતા એ જંગલમાં એ વૃક્ષો કાપી અને પોતે ત્યાં ખેતી કરતો થયો અને ત્યાં એ પોતે પોતાનું જીવન ગુજારતો. આશરે 2-5 વર્ષ સુધી તે જમીનમાં પાક લીધા પછી ઉત્પાદન ઘટતા તે જમીન પડતી મૂકી બીજી જમીન ખેતી માટે સંપાદન કરતો હતો. કે આપણે પણ જાણીએ છીએ કે સ્વાભાવિક છે કે 2-5 વખત એક જ જમીનમાંથી જ્યારે પાક લઈએ છીએ પછી એના જે પોષક તત્વો છે એ ત્યાં પૂર્ણ થઈ જાય છે, એના કારણે પાક યોગ્ય નિપજતો નથી. એટલા માટે માનવે પણ એવું જ કર્યું કે 2-5 વર્ષ બાદ એણે જ્યારે પાક લીધો ત્યાર પછી જમીનની પોષક ક્ષમતા ઘટતા એણે ફરીથી બીજી જગ્યાએ જઈ અને આ રીતે ખેત પ્રવૃત્તિની શરૂઆત કરી. આ રીતે તે ખેતીને પ્રાથમિક કક્ષાની અસ્થાયી ખેત પદ્ધતિ કહેવાતી હતી. કે આ રીતે જે પોતે ખેતી કરતો એને પ્રાથમિક કક્ષાની અસ્થાયી ખેત પદ્ધતિ તરીકે પણ ઓળખવામાં આવતી હતી. સમય જતાં અનુકૂળ આબોહવા, સિંચાઈની સુવિધા, ફળદ્રુપ જમીન વિસ્તારમાં સ્થાયી ખેત પદ્ધતિનો વિકાસ થયો. કે જેમ જેમ સમય જતો ગયો એમ એમ ખેત પ્રવૃત્તિમાં પણ નવા ને નવા કંઈક ને કંઈક સુધારા થતા ગયા, જેમાં અનુકૂળ એને આબોહવા મળતા સિંચાઈની સુવિધા ઉપલબ્ધ થઈ, ફળદ્રુપ જમીન મળી અને જે સ્થાયી ખેત પદ્ધતિનો ત્યાં વિકાસ થયો અને પરિણામે જે માનવી છે એ એક જગ્યાએ ખેતી કરતો થયો, એના કારણે સ્થાયી ગ્રામીણ વસાહતો પણ સ્થપાઈ અને માનવી એકબીજાની સાથે રહેતા શીખ્યો. બધી જ પ્રાથમિક પ્રવૃત્તિઓમાં ખેતી પ્રવૃત્તિ સૌથી વધુ મહત્વપૂર્ણ છે. કે બધી જ જે પ્રાથમિક પ્રવૃત્તિઓ છે કઈ કઈ છે, શિકાર અને સંગ્રાહક પ્રવૃત્તિ, પશુપાલન, એમાં છે બે પ્રકારના પશુપાલન, અસ્થાયી અને વેપારી, અને ખેત પ્રવૃત્તિ. તો આ બધી જ જે પ્રાથમિક પ્રવૃત્તિઓ છે એમાંની જે ખેતી પ્રવૃત્તિ છે એ વધુ મહત્વપૂર્ણ છે. વિશ્વની લગભગ 80% વસ્તી ખેતી પર આધારિત છે. કે આપણા આખા વિશ્વની જે વસ્તી છે એમાં લગભગ જે 80% વસ્તી છે એ ખેતી ઉપર નભે છે. વિકાસશીલ દેશોમાં લગભગ 65%થી વધારે લોકોનો મુખ્ય વ્યવસાય શું છે, ખેતી છે. કે વિશ્વના 65%થી વધારે લોકો પોતે પોતાનું જીવન ખેતી ઉપર નિભાવે છે. હવે 18મી સદીમાં યુરોપમાં ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત થઈ. કે જે 18મી સદી છે એમાં યુરોપમાં ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત થાય છે અને ક્રાંતિની અસર હવે આ જે 18મી સદીમાં જે ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત થઈ એની અસર કઈ જગ્યાએ થાય છે, તો એશિયા, અમેરિકા અને આફ્રિકાના દેશોમાં થઈ. તો આ જે ઔદ્યોગિક ક્રાંતિ છે એની અસર
एशिया खंड अमेरिका अने आफ्रिका खंड में जोवा मळे छे। अने खेती क्षेत्रे आमूल परिवर्तन थया, एटले के खेती में पण कंईक ने कंईक नवा सुधारा थता गया। खेती में यंत्रोनो उपयोग शुरू थयो अने खेतीकाम में पण यंत्रोनो उपयोग शुरू थवा लाग्यो। मानवीय खेतीना चोक्कस पाक लेवानी शुरुआत करी अने मानवीय पछी खेती प्रवृत्तिमां चोक्कस प्रकारना पाको लेवा लाग्यो। હવે એ પાકોમાં એણે કયા કયા પાકોનું ઉત્પાદન કર્યું, તો જેમાં ઘઉં, ડાંગર, કપાસ, ચા, કોફી, રબર, શેરડી, મકાઈ વગેરે મુખ્ય પાક એણે લીધા। કે જે પાકો એણે લેવાની શરૂઆત કરી એમાં એણે મુખ્ય ઘઉં, ડાંગર, કપાસ, ચા, કોફી, મકાઈ, શેરડી વગેરે જેવા પાકોનું એણે ઉત્પાદન કર્યું। જમીનને કેળવીને વધુ ઉપજ મેળવવા માટેના પ્રયત્નો કર્યો, કેણે વધુને વધુ જમીનને કેળવી એને વધુને વધુ પોષક તત્વોને લાયક બનાવી અને એમાંથી વધુ ઉત્પાદન મેળવવા માટેની એણે શરૂઆત કરી। બાગાયતી ખેતીનો વિકાસ થયો અને ત્યારબાદ જે બાગાયતી ખેતી છે એનો પણ વિકાસ એણે કર્યો। તૈયાર પાકોની વિશ્વના બજારમાં આયાત નિકાસ શરૂ થઈ, કે જે તૈયાર પાકો છે એની વિશ્વના બજારોમાં આયાત નિકાસની શરૂઆત થઈ। આયાત અને નિકાસ એટલે આયાત એટલે કે આપણા દેશમાં જે વસ્તુ થાય છે એને બીજા દેશમાં મોકલાવી અને નિકાસ એટલે કે બીજા દેશમાં જે વસ્તુ થાય છે એને આપણા દેશમાં લાવવી, તો આયાત અને નિકાસની પ્રવૃત્તિ પણ। મકાઈની ખેતી મધ્ય અમેરિકામાંથી વિશ્વના ઘણા દેશોમાં ફેલાઈ, કે જે મકાઈની ખેતી છે એ મધ્ય અમેરિકામાંથી વિશ્વના ઘણા દેશોમાં ફેલાઈ। અને બટાકાની ખેતી એન્ડિસથી યુરોપિયન દેશોમાં ગઈ, કે બટાકાની જે ખેતી છે એ એન્ડિસથી યુરોપિયન દેશોમાં ગઈ। પોર્ટુગીઝો તમાકુના છોડ ભારતમાં લાવ્યા, કે જે પોર્ટુગીઝો છે એ તમાકુના છોડ ભારતમાં લાવે છે। આ રીતે તમાકુ આપણા ભારત દેશમાં આવી હતી, કોણ લાવ્યું હતું? પોર્ટુગીઝો। વિદ્યાર્થી મિત્રો, આ જે વિકલ્પ છે એ વિકલ્પમાં આ પ્રશ્ન વારંવાર પૂછાય છે। ખેતીમાં વૈજ્ઞાનિક અને ટેકનિકલ જ્ઞાનનો લાભ મળતા હરિયાળી ક્રાંતિ થઈ, અને ખેતીમાં આ રીતે વૈજ્ઞાનિક અને ટેકનિકલ જ્ઞાનનો લાભ મળતા હરિયાળી ક્રાંતિની શરૂઆત થાય છે। વિશ્વની ભૌતિક, સામાજિક અને આર્થિક સ્થિતિ પર ખેતીનો ભારે પ્રભાવ છે, કે વિશ્વની જે ભૌતિક, સામાજિક અને આર્થિક સ્થિતિ છે એના ઉપર ખેતીનો સારો એવો પ્રભાવ પડ્યો છે। આબોહવા, વરસાદ, જમીન અને ભૂપૃષ્ઠ ખેતી પ્રવૃત્તિને અસર કરતા પરિબળો છે, કે ખેતી પ્રવૃત્તિને અસર કરતા પરિબળો કયા કયા છે? તો આબોહવા, કે આપણને યોગ્ય આબોહવા મળે તો જ ખેત પ્રવૃત્તિ સારી રીતે કરી શકીએ છીએ। બીજા નંબરમાં છે વરસાદ, કે આપણને યોગ્ય અને સારો જો સિઝનનો વરસાદ મળે તો જ જમીનમાં ભેજ સંગ્રહાય છે અને ખેતી પણ સારી થાય છે। જમીન, કે આપણને જો ફળદ્રુપ જમીન મળી રહે તો પણ યોગ્ય સારા પ્રમાણમાં પાકની ઉપજ મેળવી શકીએ છીએ। અને ત્યારબાદ છે ભૂપૃષ્ઠ, કે આપણને જો સમતલ જે ભૂપૃષ્ઠ છે એ મળી રહે તો યોગ્ય અને સારા પ્રમાણમાં ખેતી થઈ શકે છે। તો ખેત પ્રવૃત્તિને અસર કરતા પરિબળો પણ જે છે એના કારણે જ આપણે યોગ્ય ખેતી પ્રવૃત્તિ કરી શકીએ છીએ। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રાથમિક પ્રવૃત્તિઓમાં શિકાર અને સંગ્રાહક પ્રવૃત્તિ, પશુપાલન પ્રવૃત્તિ, એમાં અસ્થાયી પશુપાલન અને વ્યાપારિક પશુપાલન અને ખેતી પ્રવૃત્તિ તેનો આપણે વિસ્તૃતમાં અભ્યાસ કર્યો છે। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા મેં જે મુદ્દા લખ્યા છે એ મુદ્દા પણ તમે તમારા સ્વાધ્યાયના ચોપડામાં લખી લો, એનું વાંચન કરો અને એની તૈયારી કરો। જે ટૂંકા પ્રશ્નો મેં કહ્યા છે એ પણ તમે સાથે સાથે તૈયાર કરતા રહો।